વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે હું તમારી સાથે કોઈ સ્પેસિફિક રેસિપી નહીં પણ એક રાઈસ કુકરની કમ્પેરિઝન શેર કરવાની છું. ઇલેક્ટ્રિક રાઈસ કુકર આજકાલ માર્કેટમાં ખૂબ જ પ્રખ્યાત છે અને આ રાઈસ કુકર સ્પેશિયલી જો બાળકો હોસ્ટેલમાં રહેતા હોય અને જ્યાં એમને ગેસ સ્ટવનો એક્સેસ ના હોય અથવા તો તમે બેચલર્સ કે બિગિનર્સ છો રસોઈ માટે, તો તમને આ રાઈસ કુકર ખૂબ જ ઉપયોગી છે. હવે જો તમે વિચારતા હોય કે તમારે એક રાઈસ કુકર ખરીદવું છે તો એ તમારે કેવું લેવું જોઈએ એ હું તમને જણાવવાની છું. અહીંયા આજે આપણે એક નોર્મલ રાઈસ કુકરની સાથે અગારોનું રીગલ ઇલેક્ટ્રિક રાઈસ કુકરની કમ્પેરિઝન જોવાના છીએ. તો નોર્મલ રાઈસ કુકર કરતાં આ રાઈસ કુકર કેવી રીતે અલગ છે અને બંનેમાં રાઈસ સિવાય બીજી કઈ કઈ રેસિપીઓ બને છે એ બધું હું તમારી સાથે શેર કરવાની છું. તો અહીંયા આપણે પહેલા નોર્મલ રાઈસ કુકર જોઈ લઈએ. તો નોર્મલ રાઈસ કુકરની ડિઝાઇન એકદમ સિમ્પલ હોય છે અને આ જે રાઈસ કુકર છે એમાં તમે રાઈસ અથવા કોઈ સૂપ વગેરેની ગ્રેવી બનાવી શકો છો. તમે બીજી આમાં કોઈ વધારે વસ્તુ નથી બનાવી શકતા. એસેસરીઝ વાઇઝ જોઈ લઈએ તો આ રાઈસ કુકરમાં તમને આ રીતનું એક એલ્યુમિનિયમ પોટ આપવામાં આવેલું છે અને નીચે આ રીતની એક હીટિંગ પ્લેટ આપવામાં આવે છે જ્યાંથી હીટિંગ થઈ અને તમારું કુકિંગ થાય છે. આ સિવાય તમારે રાઈસ ઉપર તમને આ રીતે એક નોર્મલ લીડ આપવામાં આવે છે, મેઝરિંગ કપ અને સ્પેચ્યુલા આપવામાં આવે છે. રાઈસ બનાવો ત્યારે તમારે આ રીતની એક કાણાવાળી પ્લેટ આવે છે જેને કમ્પલસરી રાખવાની હોય છે. તો આ થઈ એની સાથે જે એસેસરીઝ આવે છે એની વાત. હવે આપણે ડિસ્પ્લેની કે કુકિંગની વાત કરીએ તો આ જે નોર્મલ રાઈસ કુકર છે એમાં તમને કોઈ ડિસ્પ્લે નથી આપવામાં આવતી, ફક્ત એક બટન આપવામાં આવે છે જે આ રીતે અપડાઉન થતું હોય છે. સાથે અહીંયા તમને કુક અને વાર્મ બે જ મોડ આપવામાં આવે છે. તો આ જે નોર્મલ રાઈસ કુકર છે એમાં તમને કોઈ સ્ક્રીન, ટાઈમર કે તમારી રેસીપી બની જાય પછી કોઈ બીપ સાઉન્ડ તમને સંભળાય એવી કોઈ જ ફેસિલિટી નથી. તો આ એક રાઈસ કુકરની સાથે આપણે હું હવે અગારોનું ઇલેક્ટ્રિક રીગલ રાઈસ કુકરની કમ્પેરિઝન જોઈએ. તો એકદમ સરસ મજાની એની ડિઝાઇન છે. તમારા કિચનમાં ક્યાંય પણ પડ્યું હોય તો આ રાઈસ કુકર ખૂબ જ સરસ લાગે છે. અચ્છા, આ રાઈસ કુકરનો ફાયદો એ છે કે તમે આમાં ડબલ કુકિંગ કરી શકો છો. અહીંયા તમને એક સ્ટીમિંગ બાસ્કેટ આપવામાં આવ્યું છે, તો સાથે તમે તમારે કોઈ વસ્તુને સ્ટીમ કરવી છે તો તમે એ પણ કરી શકો છો. અહીંયા તમને સિરામિક કોટેડ બોલ આપવામાં આવે છે. નોર્મલ રાઈસ કુકરમાં તમને એલ્યુમિનિયમ બોલ આપવામાં આવે છે કુકિંગ કરવા માટે, જે આપણી હેલ્થ માટે પણ સારું નથી. સાથે અહીંયા તમને બે સ્પેચ્યુલા અને એક મેઝરિંગ કપ આપવામાં આવે છે. નોર્મલ રાઈસ કુકરની અંદર તમારું ફૂડ જે છે ને એ સાઈડમાં અને તળિયે ચોંટી પણ જાય છે, તો આ રાઈસ કુકરમાં એવો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. બંનેની અંદર હું તમને રાઈસ બનાવીને પણ બતાવીશ કે તમારું કુકિંગ કેટલું સરસ એની અંદર થાય છે. સાથે અહીંયા તમને જે કુકરનું ટોપ છે ત્યાં આ રીતે એક સ્ટીમ વેન્ટ આપવામાં આવી છે જેમાંથી એક્સ્ટ્રા જે સ્ટીમ હોય એ બહાર નીકળતી હોય છે. હવે ડિસ્પ્લેની વાત કરીએ તો આ જે રાઈસ કુકર છે એને તમે ઓન કરો ને એટલે તમને આ રીતની એક ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવે છે. સાથે આ રાઈસ કુકરમાં તમને 8-in-1 કુકિંગ મોડ આપવામાં આવે છે, તો તમે અલગ અલગ મોડ સિલેક્ટ કરી અને એકદમ ઇઝીલી તમારું કુકિંગ કરી શકો છો. અને આ રાઈસ કુકરની ખાસિયત એ છે કે એ ઓપ્ટિમાઇઝ કુકિંગ કરે છે. તો ફોર એક્ઝામ્પલ, તમે જેટલા રાઈસ ઉમેર્યા છે સાથે જેટલું પાણી ઉમેર્યું છે એ પાણી અને ટાઈમ પ્રમાણે એકદમ સારી રીતે તમારી કોઈ પણ રેસીપી હોય ને એનું કુકિંગ કરે છે. સાથે આમાં જ્યારે બની જશે ને રાઈસ કે તમારી કોઈ પણ રેસીપી ત્યારે તમને બીપ સાઉન્ડ પણ સંભળાશે. હવે અહીંયા આપણે એક સાથે એક સરખા કપથી બંનેમાં રાઈસ બનાવીને જોઈ લઈએ. તો મેં બંનેના જે મેઝરિંગ કપ આવે એ કપ ભરી અને રાઈસ લઈ લીધા છે જેને મેં સારી રીતે ધોઈ લીધા છે. હવે આ જે નોર્મલ રાઈસ કુકર છે એમાં મેં જેમ તમને કહ્યું એમ તમારે આ રીતની જે પ્લેટ સાથે આવે છે એને કમ્પલસરી રાખવી પડે છે. હવે આપણે એની અંદર ધોયેલા રાઈસ ઉમેરી દઈશું અને સાથે તમે જેટલા રાઈસ લીધા છે ને એના ડબલ, એટલે કે આ કપથી મેં રાઈસ લીધા છે તો આપણે બે કપ જેટલું એમાં પાણી ઉમેરી દઈશું અને રાઈસને કૂક કરવા માટે રાખી દઈશું. તો અહીંયા તમારે સિમ્પલ આ રાઈસ કૂક કરવા માટે કોઈ જ કશું જ નથી કરવાનું, ફક્ત આને ઢાંકણ લગાવી અને કૂક મોડ સિલેક્ટ કરી લેવાનો છે. આ રીતે બટનને પ્રેસ કરી અને તમારે વાર્મમાંથી કૂક મોડ સિલેક્ટ કરી લેવાનો અને ઓટોમેટિક આ બટન ઉપર આવી જાય, મતલબ તમારા રાઈસ બની ગયા. પણ રાઈસ બને ને પછી ખાસ તમારે આ કુકરમાં 15 મિનિટ જેટલો વેઇટ કરવો પડે છે, પછી જ તમે એનું ઢાંકણ ખોલી અને રાઈસને યુઝ કરી શકો છો. હવે આપણે જોઈ લઈએ અગારોનું ઇલેક્ટ્રિક રીગલ રાઈસ કુકર.
તો આ રાઈસ કુકરમાં સિરામિક કોટેડ બોલ છે, એટલે તમારું ખાવાનું બિલકુલ ચોંટવાનું નથી. તમે કશું જ બનાવશો એ એકદમ પરફેક્ટ બનશે. સાથે આ રાઈસ કુકરમાં તમે રાઈસ સિવાય પુલાવ, લાપસી, ઢોકળા, પછી તમારે મોમોઝ બનાવવા છે અથવા કોઈ વસ્તુ તમારે બાફવી છે તો એ બધું તમે કરી શકો છો. અહીંયા તમે જુઓ, આ રીતે મેં રાઈસને ઉમેરી દીધા, સાથે બે કપ પાણી ઉમેરી દીધું. ઢાંકણને આપણે બંધ કરી દઈશું અને મોડમાં આપણે અહીંયા વ્હાઈટ રાઈસ મોડ સિલેક્ટ કરી લેશું. તો વ્હાઈટ રાઈસ મોડ તમે સિલેક્ટ કરશો એટલે થોડા જ સેકન્ડમાં તમારું કુકિંગ સ્ટાર્ટ થઈ જશે. આ રીતના તમને રનિંગ ડોટ્સ દેખાશે અને પછી તમારું કુકિંગ સ્ટાર્ટ થઈ જશે. તો આ રાઈસ કુકરમાં જ્યારે છેલ્લી 10 મિનિટ હશે ને ત્યારે ડિસ્પ્લેમાં તમને 10 દેખાશે અને એ ટાઈમ ધીમે ધીમે ઘટતો જશે અને પછી જ્યારે 0 ઉપર કુકર આવશે ત્યારે તમને રાઈસ બની ગયા એનું ઇન્ડિકેશન એટલે કે બીપ સાઉન્ડ સંભળાશે. સાથે અહીંયા તમને એક આ રીતનું કન્ડેન્સ કલેક્ટર આપવામાં આવે છે, તો જે કંઈ પણ વરાળનું પાણી ઢાંકણમાં આવે ને એ બધું પાણી અહીંયા આવી જશે. વેરેઝ નોર્મલ જે રાઈસ કુકર છે ને એમાં એવી કોઈ ફેસિલિટી નથી, વરાળનું પાણી ફરી તમારા જે રાઈસ હોય એમાં જ જતું રહે છે. તો હવે અહીંયા આપણા રાઈસ લગભગ 25 મિનિટમાં બની ગયા છે અને કુક મોડમાંથી વાર્મ મોડમાં નોર્મલ રાઈસ કુકરમાં રાઈસ થઈ ગયા છે. તો આ રીતે ઇન્ડિકેશન તમે જોઈ શકો છો કુકથી વાર્મમાં આવી ગયું છે. વેરેઝ અહીંયા પણ તમે જુઓ, અગારોના જે રાઈસ કુકર છે એમાં પણ આ રીતે ડિસ્પ્લેનો ટાઈમ આવી ગયો છે. હવે 10 મિનિટ પછી હું તમને બંને રાઈસ બતાવીશ. તો અહીંયા જુઓ, 10 મિનિટ પછી એકદમ સારી રીતે આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ આ રાઈસ કુકરનો સૌથી ફાયદો એ છે કે આમાં એક કીપ વોર્મ મોડ આપવામાં આવ્યો છે જે મને ખૂબ જ ગમે છે. કીપ વોર્મ મોડ પર તમારું જ્યારે કુકિંગ થઈ જશે ને પછી કુકર ઓટોમેટિકલી કીપ વોર્મ મોડમાં જતું રહેશે. પછી તમારું જ્યાં સુધી તમારા રાઈસને તમે ખોલશો નહીં અને તમારો પાવર ઓફ નહીં કરો ત્યાં સુધી તમારું ખાવાનું અંદર જે છે એ સરસ ગરમ રહેશે. તો પહેલાં આપણે નોર્મલ કુકરના રાઈસ ચેક કરી લઈએ. તો નોર્મલ કુકરમાં જે રાઈસ બન્યા છે એ ઠીકઠાક બન્યા છે, કેમ કે એનો જે દાણો છે એ ફ્લફી નથી અને રાઈસ જે છે ને એ ડ્રાય દેખાય છે. સાથે તમે જુઓ એ દાણા ચોંટેલા છે, એકદમ સરસ ખીલેલા ખીલેલા આપણા જે ભાત બનવા જોઈએ એવા નથી બન્યા, તમે જોઈ શકો છો. હવે હું તમને અગારોના કુકરમાં રાઈસ બતાવું. તો તમે જોઈ શકો છો બિલકુલ ક્યાંય રાઈસનો દાણો ચોંટ્યો નથી, એકદમ પરફેક્ટ ફ્લફી રાઈસ બનીને તૈયાર થયા છે અને રાઈસ છે ને એ જરા પણ ડ્રાય નથી, એકદમ સરસ મોઇસ્ચરવાળા છે. તો આ જે અગારોનું રાઈસ કુકર છે એમાં મેં તમારી સાથે આની પહેલાં પણ ઘણી બધી રેસીપીઓ બનાવીને બતાવી છે, તો હું તમને એક નાનકડું ફૂટેજ બતાવું. તો અહીંયા મેં અલગ અલગ રેસીપીઓ બનાવી છે, જેમ કે તમે આમાં લાપસી, ઢોકળા, પુલાવ, ઘણી બધી અલગ અલગ રેસીપી બનાવી શકો છો. નીચે સિરામિક પોટમાં જ્યારે તમારું કુકિંગ થતું હોય ત્યારે ઉપર સ્ટીમિંગ બાસ્કેટ રાખી અને તમે જો તમારે કંઈ બોઇલ કરવું છે તો તમે એ પણ કરી શકો છો. તો બંને રાઈસ કુકરમાંથી મને અગારોનું રાઈસ કુકર વધારે ગમ્યું. તો જો તમારે એક વિચારતા હોય કે તમારે રાઈસ કુકર પરચેસ કરવું છે તો હું સજેસ્ટ કરીશ કે નોર્મલ રાઈસ કુકર કરતાં તમે આ રાઈસ કુકર પરચેસ કરજો, કેમ કે આમાં તમને ઘણી બધી ફેસિલિટી મળે છે અને જો તમારે બાળકોને હોસ્ટેલમાં રહેતા હોય અને યુઝ કરવા આપવું હોય તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો તમને કયું રાઈસ કુકર વધારે ગમ્યું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમારે આવા બીજા વિડીયોઝ જોવા હોય તો મને એ પણ કમેન્ટમાં કહેજો. જો તમને આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો આ વિડીયોને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.